કરો આવાને તમે ભણને બટક શો નહી ભૂલતી જો તમે સદગુરુનો સાથ લેજો તમે સદગુરુનો સાથ એવી ભક્તિ કરો ને ભલાવતી ભક્તિ કરો ને જો હોય ભોલે રામ કરે ભોલે રૂડી દિલે માનજો રૂડી સંતોના જીવન ચરિત્ર વાંચો તો બધા મનુષ્યમાંથી સિદ્ધ સાધક ઋષિ મુનિઓ સુરાદાતા જતિ સતી ભક્ત યોગી સંન્યાસી બ્રહ્મચારી ઉદાસી ગમે નિશાન લઈ સીધા હોય તો માનવ દેહ માનવ માંથી દેવ દેવની કોઈ ખાણ નથી માનવ માંથી દેવ વૈના છે તો હાલમાં આપને પણ એ તક મળી છે એ સમય મેળ્યો છે શા માટે આવી આવેલી તક કુમારી અને વ્યવહારના વાસીદામાં આવી અમૂલ્ય જિંદગી શા માટે રોડી નાખવી જોઈએ કોઈ સંતના શરણમાં જઈ અને આ જિંદગી અમર બને એવી અમર દોરી પકડી લેવી છે સવારામાં હરદમ 21,600 વાગ્યે પધરામણી એ હરદમ હીરા હાથ કરી લો અને એનો વલોણો કરવાથી અમર તત્વ નીકળશે કે જેથી આપણે અમર બની જશું જન્મ મરણનો જોખમ બની જશે જે જન્મે એ જ મરે ઉગે યાદમે ફૂલે શરમાય આવે જાય નામે નો નાશ એ બધી દેહની વાત હશે પણ જે આપણામાં અખંડ સ્વરૂપ જે વિકસી રહ્યું છે રગ રગમાં હરદમ જે ફડાકા મારી રહ્યું છે અને નવે દરવાજે નવી રમતો દસમે બોલે જે કાંઈ જેની ધોરી ધજા ફરકી રહી છે એ વાતો આપણે ઘણીવાર સાંભળી ને જીવનમાં ઉતારી લક્ષમાં લઈ હિંમત રાખી અને હરદમ હાજર ભગવાન મારી સાથે ભેરા છે એવો ભાવ બાંધી અને આ જગતમાં જીવો તો કોઈ જોખમ નથી એને આજે પૂર આનંદ એનું નામ છે આનંદ આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ અતીત અગમ વ્યાપક સદા વિમલ સુદ સ્વરૂપ એ આનંદ શબ્દનું નામ છે આનંદ તમારા શ્વાસાનું નામ છે એની અંદર આ નંદ બોલે છે આ આનંદ એની સાથે આનંદમાં રહ્યો આનંદ મેળવી લ્યો આનંદ ગુંજી રહ્યો છે આનંદ આપને નચાવી રહ્યો છે એ આનંદની આ લીલા છે તો આવો સમય
મળ્યો મુંઘેરો દેહ માનવીની કિંમત સર્જવામાં હવે પરમે ભટકશો નહીં ભૂલથી અને લેજો સદગુરુનો સાથ એ જ્યાં ભક્તિ કરો ભલા ભાવથી સાચારે વેપારી વાલા સંત છે સાચારે તારે વાલા સંત છે ગોડાવે વેપારી વાલા સંત છે સદગુરુ દીન દયાળ સદગુરુ દીન દયાળ સદગુરુ દીન દયાળ સંતો પાસે જે વેપાર એ જગતમાં કોઈ પાસે કબીર સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ ધનવંતા સોય જાણીએ કે જ્યાં રામ નામ ધન હોય સંત બળા પરમાર્થી જાતો શીતલ અંગ તલપ બુજારે ઓળખી દે દે અપનો રંગ સંત મિલન જાય કે સચીએ માન મોહ અભિમાન જીઓ જીઓ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન સંત સપૂત ને તુંગડા ત્રણેનો એક જ સ્વભાવ એ તારે પણ બોલે નહીં જેનો તારવા ઉપર આ સંતોના જીવન પરોપકારી પરમાર્થી એટલે સંતોનો સંગ કરવાથી અનેક જન્મની આપણા ઉપર જે કાંઈ પ્રાયશ્ચિતની ગાંઠરી છે એ છૂટી જાય છે જેમ તરલે જેસલને કીધું કે તમને ભીખ લાગે છે એ શું છે તમારા ઉપર પાપ માણસને પાપ પીવડાવે છે પાપમાંથી મુક્ત થઈ જાઓ ધર્મને વરો એટલે તમારામાં શક્તિ આવી જાય નિર્ભય આવી જાય કોઈ જાતનો ભય રહે નહીં બધા યારે મિત્રતા અજાત શત્રુ પદ પ્રાપ્ત થઈ જાય એવી કૃપા થઈ જાય પણ ધર્મનું આચરણ જીવનમાં હોવું અધર્મનું આચરણ છે એ જ આપણી નબળાઈ છે એ જ કાયરતા છે એ જ અવિદ્યા છે એ અવિદ્યાને દૂર કરો કુળ કપટ પર હરી હવે મન અર્પો ગુરુની પાસ આ ભક્તિ કરો ભલા ભાવ જ્ઞાન દીપક ગુરુજી આપશે સદગુરુ ભગવાન આપો ગુરુજી
સદગુરુ દેવ જ્ઞાન નો દેવડો જે આપણામાં અજ્ઞાન અંધકાર રાત્રિ મોહ રાત્રિ મમતા રાત્રિ વાસના રાત્રિ આ વાદળના અંધકારમાં આપણું જીવન ઝાંખું પડેલું કાળું દીવ ફણાશ વચ્ચે જેમ દીવડો કરતો હોય મસ પોતાને લાગવાથી દીવો દેખાતો નથી એમ આપણા જીવન ઉપર મળ વિક્ષેપ આવરણ આદિ આ બધી મેલ ચડી જવાથી લાઈટ પડતી નથી જોત તો જલે છે પણ માથે પડદો પડી જવાથી તે શુદ્ધ નથી સમજાતું એટલે સદગુરુ જ્ઞાન લીધું જ્ઞાન નો દીવડો પ્રગટાવી અને અજ્ઞાન રાત્રિમાંથી આપને બચાવી અંધકારમાંથી અજવાળામાં લઈ જાય ગોપેતા અંધારનો રૂપેતા પ્રકાશના ક્ષેત્રમાં લઈ જાય એ સંતોનું કામ છે જ્ઞાન દીપક ગુરુજી આપશે સદગુરુ ભગવાન આપો આપ ગુરુ કે ભુજ દો છે ગોવિંદ ને ભુજ હજાર પણ ગોવિંદ થી કશું ઠરે ગુરુ ફળમાં છોડાવે સંસાર ગુરુમયમાં ભગવાન કરતા શ્રેષ્ઠ એવી પણ આદિ અનાદિની આ વાતો ચાલી આવે છે સદગુરુ ભગવાન આપો આપ એને મનુષ્યને જાણવાના એ તો દેવના ગુરુદેવને શમરો જ્ઞાની જ્ઞાન બતાય કર્મન ભજનનો વેપાર કરીને નામનો ગુરુ છે એ દેવના દેવ છે અને એની હારે વિશ્વાસ બાંધી મનની મારા તારાની મોહતા મૂકી અને ગુરુ શરણ સ્વીકારી ગુરુ મહારાજ એ માર્ગે હાલવાથી આપણું કલ્યાણ જ છે જરાય સંશય કરવા જોઈએ ભગવાન આપોઆપ છે એને મનુષ્ય ન લેખો પ્રાણી આ નકર નકામો ભાર ભાર ને ભરવા એનો શબ્દ છે એ સત્ય જ છે આદિ અનાદિ જેમાં અનેક સંતો સીધા જીવન મુક્ત બન્યા મોક્ષ પદના અધિકારી બન્યા અને જેની વાતો ઇતિહાસના પાનામાં ઝળકી રહી છે અને આપને બધા એને રસ્તો બતાવી રહી છે એ મહિમા એમાં છે સરવે પદાર્થ નો હું આત્મા સરવે પદાર્થ નો આત્મા સરવે પદાર્થ નો સદગુરુ સેવાથી ખુશી થા સદગુરુ સેવાથી ખુશી થા સદગુરુની સા
પરંપરા ગુરુ ભક્તિ નો મહિમા. બીજું તો કર્મ આપણે બીજા કોઈ કર્મ મને નિશીળે એ ગુરુ સેવાથી. ભગવાન રાજી થઈ જતા હોય તો બીજા આપણે શા માટે ઉજાગરા કરવા, દોડા કરવા, ઉપવાસ રહેવા, યાત્રાઓ કરવી, હેરાન. જેમાં આપણું કલ્યાણ થઈ જતું હોય તો એ વાત પકડી જીવન સમર્પણ કરી, શરણાગત થઈ, પ્રમાણપણ થઈ જવું જોઈએ, એને ઢીલ કરાય નહીં. એવી મહાપુરુષોની વાતો સાક્ષી રૂપે, ટેકા રૂપે આપણી સામે હાજર ઊભી જ, કે તમે જરાય ગભરાશો ને હિંમત રાખી અને આ સતનામ વચન લઈને ચાલતા જ. અમને કોઈ આવરણ, કોઈ રોકનાર આવી કૃપા જેના ઉપર થઈ ગઈ હોય એને પછી કોઈ જાતની કલ્પના, ચિંતા, વ્યાધિ કે હવે મારા ઉપર પૂરાપૂરા કોપાયમાન થશે, માતાજી કોપાયમાન થશે, આ બધા એમાં આવી જાય. બધી નદીઓ સમુદ્રમાં શાંત થઈ જાય છે. એમ સતનામ સમુદ્રમાં જેનું જીવન રંગાય છે ત્યાં પછી કોઈ આવરણ, બધા દેવો એને શાંત, એનો મિત્ર બની જાય. હે અર્જુન, મારે શરણ જે આવી જાય એને બધા આત્માઓ પરમાત્મા બની જાય. એના ઉપર બધાનું રાજીપો, બધાની દયા, બધાની દુઆ ને કૃપા બને છે. તો આજે આપણે બધા હરિગુરુ સંતની કૃપાથી એ મહાપ્રદના અધિકાર બની જીવનને ઓળખી ભગવાને મારા ઉપર કૃપા કરી છે, મારે એના શરણમાં રહેવું, સર્વની અંદર ગુરુ દર્શન આવો ભાવ બાંધી અને ભક્તિના માર્ગે હાલું જવાનો હિંમત રાખીને જ્યાં જાઓ ત્યાં તમારા ભેરો જ છે. હજી આપણે ભજન કરશું, ધ્યાન કરશું, પછી વાત સાંભળશે એવું નહીં માનવાનું. તમારી રગોરગમાં, તમારા દ્વારે દ્વારમાં, તમારા એક એક રોમ રૂવાડામાં વસી જ રહ્યો છે. તેરા સાહેબ તેરી દિલ મેં વસતે જેસી પથ્થર મેં આ, કે મેરા સાહેબ કા મિલન હો તો ચકમકો કર લા. બસ નક્કી કરી લે, ભગવાન જ મને હલાવે છે, ભગવાન જ બોલાવે છે, ભગવાન જ ભૂખ લગાડે, ભગવાન જ ખાય, ભગવાન પચાવે છે, ભગવાન બધું દેખાડે છે. હું એવું આમાં કઈ છે જ નહીં. તું આવું જેનું જીવન બની એના બધા કામ ભગવાન કરે જ છે, પણ આપણે એ ભાન નથી, શાન નથી, સમજણ એ હું કરું એ મારું છે. આવી રીતે હાથે કરી અને આપણે ભાર ભરી છે એટલે દુઃખ થાય. મારું છે એ વહ્યું જાય એટલે દુઃખ થાય, પણ મારું કાંઈ છે જ નહીં તો કોઈથી દુઃખ થાય? હા, બધું ભગવાન. તો દુઃખ નહીં કે અલગ શોખ ની આવે ને એડકી નાખે પોરાનંદ, પણ ક્યારે કે આ સમર્પણ ભાવ થઈ જાય, શરણાગત ભાવ થઈ જાય, આ બધું ભગવાનનું છે, હું પણ એનો છું, મને જીવાડનાર એ છે, મારી સર્વ ક્રિયા કરનાર ઈશ્વર પોતે જ છે. જે કાંઈ લાભ આની જસ અર્જસ એ મારા પ્રભુને મારે છે. બોલો સદગુરુ.